एक तरफ 1.5 वर्ष बंद प्राथमिक शाळाना वर्ग शुरू थई चुक्या छे तो बीजी तरफ राज्यमां ओमिक्रॉन वेरियंटनी एंट्रीथी वालीओनी चिंतामां वधारो थयो छे त्यारे धोरण 1-5ના ઓફલાઈન વર્ગ બંધ કરવાની વાલીઓની માંગ છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી બાદ ફરીથી શાળાઓ સામે જોખમ ઊભું થયું છે। ખાસ કરીને વાલીઓની માંગ છે કે જે 1-5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તે ઓમિક્રોનના જોખમને કારણે ઓફલાઈન બંધ કરી અને ઓનલાઈન શરૂ કરવામાં આવે। વાલીઓ સાથે વાતચીત કરીજો, શું કહેજો, જે રીતે 1.5 વર્ષ પછી 1-5ના વર્ગો શરૂ થયા છે, ફરીથી જોખમ ઊભું થયું છે, શું માંગ છે? જોખમ તો ઊભું થયું છે એ વસ્તુ બરોબર છે। સીઝન છે ઠંડીની, એટલે સંક્રમણ વધશે આમાં। એટલે અમારું એવું છે કે જે છોકરાઓએ નાના બાળકોએ વેક્સિન નથી લીધી એટલે એના પહેલો ચાન્સીસ લાગવાનો છે વધારે। તો આપણું એવું કહેવું છે કે સરકાર એ બાબતમાં યોગ્ય પગલાં લે અને જો ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન કરે નાના બાળકો માટે, જે 1-5 ધોરણનું ચાલુ કર્યું છે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન, તો એ સેફટી માટે સરકાર થોડા એ અવેરનેસ પગલાં લઈને એના વિશે તર્ક વિતર્ક વિચારણા કરીને જો ડિસિઝન સારું એવું ઓનલાઈનનું ચાલુ કરે તો ઘણું સારું છે। શું કહેશો, કર્ણાટકમાં જે રીતે સ્કૂલના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત થયા છે, ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ પર જોખમ છે ખરું? એટલે વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ નથી હજી સુધી બાળકો, એટલે એમના માટે રિસ્ક ફેક્ટર વધારે છે। પણ હજી સુધી ગુજરાત કે અમદાવાદમાં જોઈએ તો ઓમિક્રોનનો પ્રોબ્લેમ હજી સુધી આવ્યો નથી। પણ જે કંઈ હોય ગવર્મેન્ટ સ્કૂલે ભેગા થઈને કોઈ સારા ડિસિઝન ઉપર આવવું જોઈએ, બાળકોની ચિંતા સાથે એવી રીતે કરવું જોઈએ। શું કહે છો, કેટલી ચિંતા છે, સ્કૂલો ચાલુ છે અત્યારે, વાયરસનું પણ સંક્રમણ વધી રહ્યું છે, સ્કૂલો અત્યારે ચાલુ ના જ રખાય બાળકોને, કારણ કે બાળકોને ડબલ વેક્સિન નથી અને પ્લસ હજી બાળકો 1-5 ધોરણના બાળકો હોય એમને ખબર નથી હોતી કે મારે શું સાવચેતી રાખવી, શું માસ્ક રાખવું, માસ્ક પહેરવું, ક્યાં સેનેટાઈઝ કરવું, અને બાળકો છે તો એકબીજાને મળવાના છે બધા જોડે પણ, તો સરકારે એવા પગલાં લેવા જોઈએ કે અત્યારે ઓફલાઈન કરતાં ઓનલાઈન જ કરાય બધું। બિલકુલ, તો વાલીઓ છે તેમને બાળકોની ચિંતા છે તે સતાવી રહી છે, વાલીઓની માંગ છે કે જે રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે ત્યારે જે 1-5ના વર્ગો છે તે ઓફલાઈન બંધ કરી અને ઓનલાઈન જ શરૂ રાખવામાં આવે। કેમેરામેન દીપક સેન સાથે દીપેન પઢિયા, TV9 અમદાવાદ। તો શાળાઓ બંધ કરવા અંગે સરકારે કોઈ વિચારણા નહીં હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું। આરોગ્ય પ્રધાને કહ્યું કે સરકારે તમામ શાળાઓને ગાઈડલાઈનનું પાલન કરવાની તાકીદ કરી છે। વધુમાં કહ્યું કે જો કોરોનાના કેસ વધશે તો ચર્ચા વિચારણા કરી સરકાર નિર્ણય લેશે। કોવિડ ચાલતો રહે પરંતુ SOPની સાથે જ્યારે સરકાર સામાન્ય સંજોગો થતા હતા એટલે નિર્ણય લીધેલો છે ને, વખતો વખત વિચારણાને અંતે જે નિર્ણયો લેવાના થશે, આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં એ નિર્ણયો ગઈકાલે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ બોલાવી તાત્કાલિક જરૂરી જે સૂચનાઓ આપવાની હતી એ આપી દીધી અને લગભગ ગુજરાતની અંદર નવો કોરોનાની એન્ટ્રી થયા પછી સચેત કરવાની અને એ કામગીરી ઝડપી કરવાની જરૂરી સૂચનાઓ એમને આપેલી છે।